तो त्यारे अमारो आ ढोलरा धाम नु मंडल रामदेव जी महाराज ने जीवन लीला ना माध्यम थी आ प्रसंग बेन बा सगुणा ना लग्न सुधी जारे पहुंचो छो विशेष एमा खास बहनो माताओ ने हाजरी छे वडीलो बैठा छो अने मां एक दीकरी ना लग्न सुधी जारे प्रसंग पहुंचो छे त्यारे જ્યારે જ્યારે રામદેવજી મહારાજની જીવન લીલાના માધ્યમથી બેનબા સગુણાના લગ્ન સુધી અમારું મંડળ પહોંચે વર્તમાન સમયને અનુરૂપ અને એક દીકરી પાત્રને માન આપી અને અહીંથી 2-5 મિનિટનો સમય લઈ અને અમે ચોક્કસ કહીએ છીએ કે સામાન્ય પરિવારની અંદર હું અને તમે જીવતા હોઈએ આ તો બધી જીવતરની વાતો છે હું અને તમે અનુભવી શકીએ કે પરિવારની માલિકોર ભાઈ ભાઈનો પ્રેમ હોય બાપ દીકરાનો પ્રેમ હોય પતિ પત્નીનો પ્રેમ હોય પણ આ તમામ પ્રેમની અંદર તમે ક્યાંક નજર નાખજો થોડો ઘણો સ્વાર્થ જોવા મળશે પછી ભાઈ ભાઈના પ્રેમની માલિકોર થોડોક સ્વાર્થ રહી જતો હોય છે બાપ દીકરાના પ્રેમની માલિકોર વ્યક્તિગત થોડોક સ્વાર્થ રહી જતો હોય છે પણ જેનું સર્જન કર્યા પછી જેનું નિર્માણ કર્યા પછી કદાચ અખિલ બ્રહ્માંડના માલિકને હાથ ધોઈ નાખવા પડ્યા હોય કે આનાથી નિસ્વાર્થ બીજો કોઈ પ્રેમ ન હોય આનાથી નિસ્વાર્થ બીજી કોઈ લાગણી ન હોય એવો જો તદ્દન નિસ્વાર્થ પ્રેમ કહેવામાં આવ્યો હોય તો દુનિયામાં ભાઈ અને બેનના પ્રેમને કહેવામાં આવ્યો છે શું કામ અને ભાઈ આ તો લગ્નનો પ્રસંગ મંગલ પ્રસંગ કહી શકાય પણ દીકરી પક્ષ માટે આ પ્રસંગને લગ્નના પ્રસંગને થોડો કરુણ પ્રસંગ એટલા માટે કીધો છે કે આખા આખા લગ્નના પ્રસંગને હાંપડી લેતા એમાં છેલ્લે જ્યારે વિદાયની વેળા આવે 18-18 20-20 વર્ષ સુધી જે આંગણાની માલિકો રમીન જે દીકરી મોટી થઈ હોય 20-20 વર્ષની એને જે માયા લાગી હોય 20-20 વર્ષની એને જે મમતા લાગી હોય કે મારો પરિવાર મારું ગામ મારું આંગણું મારો બાપ આ તમામે તમામ માયા એ આ તમામે તમામ મમતા એ એક ક્ષણવારની માલિકો હરપ જેમ કાહલી ઉતારે ને એ બી તમામે તમામ માયા વેગળી કરી અને પારકી થઈ જાય એ પાત્ર છે ને એટલે દીકરીનું પાત્ર છે ખમા માડી એમ બેનબા સગુણાના લગ્નના પ્રસંગ સુધી પહોંચ્યા છે ત્યારે મેં કીધું એમ નિસ્વાર્થ પ્રેમ જેને કહેવામાં આવ્યો હોય દીકરી પાત્ર તો ત્યાગ અને સમર્પણનું પાત્ર છે હું એક જ ક્ષણ માટે વાત કરીશ દીકરી પાત્ર કોને કહેવાય એક ગામડું ગામ છે બસ પ્રેમથી બધા ખાલી 2 મિનિટ સાંભળજો ખોટું આડો હોળું ધ્યાન ન દોરતા બરાબર છે બધું એક ગામડું ગામ 2 મિનિટ માટે પ્રસંગ આપીશ એ ગામની અંદર દીકરી કોને કહેવાય એના માટે વાત કરું છું ત્યારે ગામડા ગામની અંદર એ ગરીબ પરિવાર અને ગરીબ પરિવારની અંદર ગરીબાઈની જો વાત કરવા માટે બે હું ને તો પોતાને ખાવાની વાત તો બહુ દૂર રહી પણ પરિવારને પોતાનું અંગ ઢાંકવા માટે પૂરતા વસ્ત્ર ન મળે આટલી બધી ગરીબાઈ છે કાલી મજૂરી કરી અને દોનો દંપતિ પોતાનું પેટ ભરે છે અને એમાં આ ગરીબ ઘરની માલિકોર એક દીકરીનો જન્મ થાય છે પણ માનવ જાણે હું કરું ને પછી કરતલ દુજો કોઈ આદલા તાલા અધવચ રહે મારો હરિ કરે શો હોય દીકરીના જન્મતાવે પોતાની માનો અવસાન થઈ જાય છે દીકરીના જન્મતાવે પોતાની માનો અવસાન થાય અને આપણે ત્યાં બહુ સાચી વાત છે આપણે ત્યાં કહેવતમાં કહેવામાં આવ્યું છે
કે કોઈનો ઘોડે ચડતો બાપ મરજો પણ કોઈની દરના દલતી માં ન મરજો શું કામ કે મોઢે બોલું માં તો હાથે જ નાનપણ સાંભળે પછી મોટપની મજા મને કડવી લાગે કાદ કે અરે ભાઈ મરે અને ભવ હારીએ જો કોઈની બેન મરે ને તો દસ જાય પણ બાળાપણમાં જેના માવતર મરે ને એને ચારે દસ ના વાવાય એમ પોતાની માનું મોટું ગામતરું થયા પછી એ બાપ છે એ ધીમે 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 પોતાની મોટી કરે છે પણ એક સમય એવો આવીને ઉભો રહ્યો બાપે કાળી મજૂરી કરી અને દીકરીને 18-20 વર્ષની ઉંમર થઈ દુનિયાનો કયો એવો બાપ હોય કે પોતાની દીકરીની 18-20 વર્ષની ઉંમર થાય એટલે પોતાના બાપને ચિંતા ન હોય એમાં જગતના ચોકમાં બાપને એક જ ચિંતા છે કે મારી દીકરીના જો ક્યાંય પીળા હાથ થઈ જાય ને તો દુનિયાને કોઈ પણ છેડે હું મારું જીવન પૂરું કરીશ એમ જેનો કોઈ નથી એનો કુદરત છે એ બાપ ને અરજ જાણે અખિલ બ્રહ્માંડના માલિકે સાંભળી હોય એમ દીકરીનો સંબંધ નક્કી થયો ટૂંકા વાહના એના લગ્ન લેવાના છે અને એમાં ટૂંકા લગ્ન લેવાના પછી 5-7 દિવસમાં તો એ દીકરીની જાન આવવાની છે અતિ ગરીબ ખોલ્યું છે ખાવાના પણ ત્યાં સાસા પડે છે પહેરવાના પણ ત્યાં સાસા પડે છે આટલી બધી ગરીબાઈ છે ટકનું લાવી અને ટકનું ખાવા વાળો એ પરિવાર છે એમાં દીકરીનો પ્રસંગ આવીને ઉભો રહ્યો દુનિયાનો કયો બાપ છે કે એને હજી કોડ ન હોય જગતનો કયો બાપ છે કે એને હજી અરમાન ન હોય એ બાપને એમ છે કે મારી દીકરીનો લાડે કોડે જો પ્રસંગ પૂરો થઈ જાય ને એમ આ બાપ છે એ દીકરીને ઘરના ખૂણામાં બેહારી માથે હાથ ફેરવી અને દીકરીને એટલું કે બેટા જોજે હો દીકરી તારો બાપ ગરીબ છે ને એ મનમાં ન રાખતી બેટા હું કાળી મજૂરી કરી અને જરૂર પડશે ને તો મારું આ કાયા વેચીને પણ તારો કરિયાવર કરી સાંભળ દીકરી 2-5 દિવસની મારા ઘેરે હે બેટા તું મહેમાન છો અને તારા કરિયાવરની ખરીદી કરવા માટે થઈ અને બેટા હું કાલ હવારે શહેરમાં જવાનો છું દીકરી જે કઈ જોતું હોય ને એ મગાવી લે પણ સંસ્કારી કુળની માલિકોર એ ઉછરેલી દીકરી એટલે ખબર હતી કે મારો બાપ છે એ કાળી મજૂરી કરી ટકનું લાવી ટકનું ખાવા વાળા અમે પરિવાર છીએ આની પાસે બીજા શું લાડગોટ કરવાના હોય મારો બાપ મને બીજું શું આપી શકે આની પાસે ખોટા લાડ ન કરાય કે બાપુ મારે કાઈ નથી જોતું કે ના દીકરી જોજે હો બેટા એક પણ વાતની ઉણપ ન રાખતી ટૂંકામાં વાત કરું સમજણી દીકરી એટલું કે બાપુ મારા માટે વાસણની ખરીદી કરો ને એમાં મારી એકલીનું નામ લખાવજો આપણને ખબર છે કે કોઈ બેન દીકરી કુવારી હોય ને ત્યાં સુધી એના નામની પાછળ એના બાપનું નામ લગાડવામાં આવે છે સમજી શકીએ હો ને તમે દીકરીના લગ્ન થઈ ગયા હોય પરણેલી હોય તો એના નામની પાછળ એના પતિનું એના ધણીનું નામ લગાડવામાં આવે છે એમ અહીંયા દીકરી એમ કે મારી એકલીનું નામ લખજો સમજણો બાપ છે જાજો પ્રશ્ન નથી કરતો એ શહેરમાં જઈ તમામ વસ્તુની ખરીદી કરી એ વાસણની ખરીદી કરી પોતાની એ દીકરીનું એકલીનું નામ લખાવીને આવે છે અને એમાં સમય પૂરો થતા સમય થતા એ દીકરીની જાન આવે છે તોરણ બંધાણા મંડપ રોપાણા રૂડા લગ્ન ગીત ગવાણા જાન માંડવે આવી પણ ગરીબ બાપે ટૂંકામાં કહું તો ભારે હૈયે પોતાની એકને એક દીકરીને વિદાય કરી છે પણ મહત્વની વાત જ્યાં એ દીકરી પરણીને સાસરે ગઈ છે ને એમાં આપણો બહુ જૂનો રિવાજ હતો કે કોઈ નવી બેન દીકરી પરણીને આવે ને તેનો કરિયાવર પાથરવામાં આવે અને ગામની બધી જ બહેનો માતાઓ એ કરિયાવર જોવા આવે એમાં દીકરી જ્યાં પરણીને સાસરે ગઈ ને એનો કરિયાવર પાથરવામાં આવ્યો છે બધી બહેનો માતાઓ જોવા આવી છે એમાં એક ભણેલ ગણેલ દીકરીની નજર એના વાસણની માથે પડી અને
જોયું કે એકલી નું નામ લખ્યું છે, પોતાના બાપ નું નામ નથી, પોતાના ધણી નું નામ નથી, એ લખાવવું જોઈએ. પણ આ દીકરી કેમ નહીં લખાયું હોય? નવી પરણી ને આવેલી વહુ ની સાસુ ને કીધું કે માં તારી વહુ નો મિજાજ તો જો કે કેમ. કાલ હવારે પરણી ને હાલી આવે છે, પણ વાસણ ની ઉપર એને પાછળ એના ધણી નું નામ નથી લખાવ્યું, એના બાપ નું નામ નથી લખાવ્યું. અને ટૂંકામાં કહું તો એ સાસુ એ પોતાની નવી પરણી લાવેલી વહુ ને એટલું કીધું કે બેટા આવું શું કામ કરીને આવી છો? અને ત્યારે દીકરીએ જે જવાબ આપ્યો છે કે સાસુમાં મને એમ પૂછો છો કે મારી એકલીનું નામ શું કામ લખાવ્યું છે? કે હા, કે તો સાંભળો, કે અહીંયા કદાચ હું નવી નવી પરણીને આવી છું ત્યાં સુધી મારા વાસણનો વપરાશ નહીં થાય. 5-15 દી કેડે આપણા પરિવારમાં કોઈ પ્રસંગ આવશે તો વાસણ વાપરવામાં આવશે કે હા, એને ચૂલા ઉપર ચડાવવામાં આવશે કે હા, ચૂલા ઉપર ચડાવશો તો એમાં કાળી મસ લાગી જાય કે હા, કે કાળી મસ લાગી ગયા પછી એને સાફ કરવા માટે બેનો માતાઓ એના ઉપર કાદવ કે કીચડ લગાડશે કે હા, કે બસ એટલી જ વાત છે, મારા ધણીના નામ માથે કે બાપના નામ માથે કોઈ કાદવ કે કીચડ લગાડે મારાથી જોયું ન જાય, એટલા માટે હું મારી એકલીનું નામ લખાવીને આવી છું. આ પાત્ર એટલે દીકરીનું પાત્ર છે. ત્યારે એમ અહીંથી રામદેવજી મહારાજની જીવનલીલાના માધ્યમથી બેનબા સગુણાના લગ્નના પ્રસંગ સુધી હું તમે પહોંચ્યા છી. વિશેષ અહીંથી ન કહેતા કે જે આંગણે દીકરી નથી હોતી ને આજ તુલસી વિવાહ કરી અને કન્યાદાનનો લાવો લેવાઈ રહ્યો છે, ત્યારે આ રામદેવજી મહારાજની જીવનલીલાના સાક્ષીથી હું અને તમે બેનબા સગુણાના લગ્નના સાક્ષી બન્યા છીએ. ત્યારે અહીંથી અમારા મંડળના એક મિત્ર બેનબા સગુણાના લગ્નની કંકોત્રી રૂપી જોડી લઈને આપની સમક્ષ આવી રહ્યા હોય. જે કાંઈ આપીએ છીએ દીકરીને દાઈજાની માલિકોર આપીએ છીએ, ભાવથી અર્પણ કરશું. ફૂલ નહીં તો ફૂલની પાંખડી જોડીની માલિકોર અર્પણ કરી અને જોડીને વધાવી લેશું. આપ બધા બેઠા છો, બધા બેસજો. હજી અહીંથી આગળ આપણે રામદેવજી મહારાજની જીવનલીલા માણવી છે. અહીં 2-2 કલાક ઉકળતી દેગ હથોહથ ઉતારી અને બધા જ ભાઈઓ બહેનોને હથોહથ પ્રસાદી આપી અમારી પિરાઈના પરચાની ઝાંખી કરાવી હોય, તેમજ કોઈ પણ ભાઈઓએ અમારા મંડળનો કોન્ટેક્ટ નંબર જોઈ તો અમારા પ્રમુખ શ્રી મેરામભાઈ આહિરના નંબર ઉપર કોન્ટેક્ટ થઈ શકે છે. અહીં આવી અને કાર્ડ લઈ જઈ શકો છો. અહીંથી જોડી આવી રહી હોય ફૂલની તો ફૂલની પાંખડી આપી અને જોડીને વધાવજો. સૌને જય અલગ ધણી, જય રામ ભીર.